मौलवी सुकृतार्वती अरहंता मौलवी सुकृतार्वती सीताराम नमोलवी सुकृतार्वती हरिद्याम नमोलवी सुकृतार्वती गोचराम नमोलवी सुकृतार्वती सर्वसाम ओंकार बिंदु संयुक्त मुखुंजायंती योगी कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंकुंदारीवेंद्रमंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधान सर्व धर्माणं देवं देवं शासनं नमः समय साराय स्वान भूत्य चकासे चित स्वभावाय कावाय सर्व भावं करछिवे एको मे शशदो पादान दर्शन करम शेषमे बाहिरा भाव सदेशी मारो सुशाश्वत एक दर्शन दान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुक्ति बाहर से मई कुछ सदारूप ज्ञान दर्शन मई करे अन्य मारो जरी परमाणु मात्र ये जान तो अंत ने गुण द्रव्य ने पर ये पण के जीव जाने आत्मने कशु मोह काम लायक नहीं अप्रमत के प्रमत नहीं ये एक नायक भाव छे ये रीत शुद्ध करता है मुझे नाते तो तेज जमने प्रत्यम ज्ञान अधिकारक जाने जी कर्म देगी तेरा कर्म के जो वचन ने अनुपम बुद्धि को लिए सर्वशिव ने वंदी कहूँ सुख के उत्पत्ति राशि में प्राप्त ओम श्री नम शिव ओम श्री नम शिव जन्मारी ले लो एना ऊपर थोड़ी आप 10-15 मिनट चर्चा लई अने पछी आप ४८મો વર્ષ છે વર્તા કર્મ અધિકાર નો વર્ષ વર્તા કર્મ અધિકાર માં એવું સૂચિત કરવામાં આવે છે કે કોઈ પણ પરિણામ છે જીવના કોઈ પણ પરિણામ પ્રગટ થતા પરિણામ છે એવા પરિણામનો કર્તા ખરેખર જીવ જ છે એવા પરિણામ કોઈ પણ પરિણામનો કરતા જીવ દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્ય નથી જ્યારે અન્ય દ્રવ્યથી જીવની જુદાઈ બતાવવી હોય જીવના પરિણામની સ્થિતિ જ્યારે સિદ્ધ કરવી હોય ત્યારે અન્ય દ્રવ્ય જીવ દ્રવ્યના પરિણામનો કરતા નથી પણ જીવ દ્રવ્ય જ પોતે પોતાના પરિણામનો કરતા છે એવું સિદ્ધ કરવામાં આવે છે कोई पण परिणाम प्रगट जीवना थाय तो ये प्रगट थता परिणाम मात्र जीवना प्रमाण द्रव्यना जीवनी सत्ता में थाय छे तेमा परनु कोई कर्तृत्व भोक्तृत्व खरेखर लागू पड़तु नथी ए अपेक्षाए जे कोई परिणाम जीवना थाय एनो कर्ता खरेखर जीव कहेवामां आवे छे चाहे अशुद्ध परिणाम हो चाहे शुद्ध परिणाम हो એ સ્થિતિ પ્રમાણના દ્રવ્યની સિદ્ધ કર્યા બાદ પ્રમાણનું દ્રવ્ય પ્રથમમાં પ્રથમ જો જીવ સિદ્ધ ન કરે તો એને ખરેખર દ્રવ્યગુણ પર્યાયની અનાદિ અનંત સ્થિતિ એના ખ્યાલમાં આવતી નથી અને પર દ્રવ્યથી તે પૃથક પડતો નથી જ્યાં સુધી પ્રમાણના દ્રવ્યની વ્યવસ્થા પણ એના જ્ઞાનમાં યથાર્થ ન હોય ત્યાં સુધી એને બીજા દ્રવ્ય સાથે એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે એટલે અહીંયા જે આ કળશ 48 પહોંચાયેલો એમાં એક તો પરદ્રવ્યની કર્તૃત્વ બુદ્ધિ છોડાવે છે અને પરદ્રવ્યની કર્તૃત્વ બુદ્ધિ છોડાવી અને પોતાના દ્રવ્યના પરિણામ જે થાય છે એમાં જે મોહરાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે એ મોહરાગ દ્વેષના પરિણામ જીવ એનો કરતા છે એટલે કે જીવ એની સાથે એકત્વ કરે છે એટલે કરતા જ્યાં સુધી જીવની એકત્વ બુદ્ધિ પરિણામ સાથે ચાલે છે ત્યાં સુધી તેને રાગ દ્વેષ મોહનું કરતા પણ સંભવે છે એવો આમાં કળશ ટીકાકારે વિસ્તાર કરી અને પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ પ્રયોજનભૂત ખુલાસો કર્યો એમાં બે પ્રકારની સ્થિતિનું વર્ણન આવ્યું એક તો અજ્ઞાની કેવી રીતે માને છે એની માન્યતામાં એનું વર્ણન આખા કળશમાં આવ્યું અને એ અજ્ઞાની પોતાની અજ્ઞાનરૂપ માન્યતા છોડી દે છે તો એ જ્ઞાની કેવી રીતે થઈ જાય છે એનું સ્વરૂપ આવ્યું અને જ્ઞાની થયા પછી
एवज एक नानी थियो कि जे जीव ने पोता में वर्तता रागवेश मोहना परिणाम ज्ञान वर्तत होवा छता एक तो बुद्धि छूटी गई एवज एक नानी थियो एवज एक नानी पोतानाज बहिर लस्सी परिणाम में वर्तता रागवेश मोह छे तेने प्रथक के रीते जाने एनी एक तो बुद्धि के नहीं थाती एनी पण चर्चा आमा जी आ कलश खूब अगत्य नो छे जरा बे मिनिट वाँची छू एटले ख्याल आवे पूज्य गुरुदेव श्री आया थी चालू कर्यु तो के भावार्थ आम छे के ज्यारे जीव ने शुद्ध स्वरूप नो अनुभव थाय छे त्यारे सकल पर द्रव्य रूप द्रव्य कर्म भाव कर्म नव कर्म विषय उदासीनपणू थाय छे જ્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે આ અનુભવ થાય છે ત્યારની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી આમાં કરે છે વરસ ટીકાકારે એવી રીતે આમાં વર્ણન કર્યું છે કે જ્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્ય રૂપ દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નવ કર્મ દ્રવ્ય કર્મ એટલે આઠ જળ કર્મ ભાવ કર્મ એટલે રાગાદિ ભાવ પુનપાપના ભાવ અને નવ કર્મ એટલે શરીર વાણી મન એવા જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મની જે એની એકત્વ બુદ્ધિ ચાલતી હતી એની એકત્વ બુદ્ધિ તૂટી જાય છે ત્યારે જયારે એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે એવો જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્ય દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મ વિશે ઉદાસીન પણ થાય છે એટલે કે પોતાના આત્મામાં જે જીવ આસીન થઈ જાય છે ઉત્કૃષ્ટપણે એનું આસન પોતાના આત્મામાં સ્થાપિત કરી દે છે ત્યારે બાહ્ય જે કાંઈ એના પરિણામ વર્તે છે ત્યાંથી એને ઉદાસીન પણ વર્તે છે નિવૃત્તિ વર્તે છે એકત્વ બુદ્ધિ છૂટે છે મમત્વ પણ છૂટે છે કર્તૃત્વ છૂટી જાય છે ભોક્તૃત્વ છૂટી જાય છે સ્વામિત્વ છૂટી જાય છે કારણત્વ છૂટી જાય છે જ્ઞાતૃત્વ પણ છૂટી જાય છે એવી સાતે પ્રકારની જે એની એકતા બુદ્ધિ ચાલતી હતી ઈ બધી એકત્વ બુદ્ધિ જયારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે એ જ સમયે એક સમયમાં આ બધું એનું કર્તૃત્વ ભોક્તૃત્વ મમત્વ એકત્વ કારણત્વ સ્વામિત્વ અને જ્ઞાતૃત્વ એ બધું એક જ સમયમાં છૂટી અને પોતાનું જ્ઞાન જે બહિર્મુખ વર્તતું હતું તે જ્ઞાન પોતાના જ્ઞાયક સાથે અનન્ય થઈને પરિણમી જાય છે એને એમ કહેવાય છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા પર દ્રવ્ય રૂપ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મ વિશે ઉદાસીન પણ એને થઈ ગયું પછી કહે છે કે કેવું છે જીવ દ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ અનાદિ નિધન છે આ જે ઉપર વાત ચાલી જ્ઞાની થયો એની વાત છે એટલે એમાં જ્ઞાનીના પરિણામમાં જ્ઞાન પણ વર્તે છે જ્ઞાયક સાથે અનન્ય થઈને ત્યારે પરદ્રવ્યથી પ્રથક ભિન્નતા પણ ઉદાસીન પણ વર્તે છે હવે એ કહે છે કે એવું વર્તે છે તો એ કોનું સ્મરણ કરીને એવું વર્તે છે તો કે એ વસ્તુ કેવી છે તો કે એ કેવું છે જીવ દ્રવ્ય તો કે એ જીવ દ્રવ્ય છે એ પુરાણ છે કે કેવું પુરાણ છે દ્રવ્યની અપેક્ષાએ અનાદિ નિધન છે એટલે કે અનાદિ અનંત છે એનું કદી મૃત્યુ થતું નથી અવિનાશી વસ્તુ છે જેવી પૂર્વે હતી એવી જ વર્તમાનમાં છે એવી જ ભાવિમાં અનંતકાળ સુધી રહેવાની છે એવું છે જીવ દ્રવ્ય એવો હું છું એવું અપરિણામી તત્વ છે એવું શાશ્વત તત્વ છે એવો જ્ઞાયક ભાવ છે એવું અખંડ તત્વ છે એવું નિત્ય નિરાવરણ તત્વ છે એવો ભૂતાર સ્વભાવ છે એવો ને એવો એવો ને એવો એવો ને એવો એક રૂપ વર્તતો જ્ઞાયક ભાવ એ જીવ દ્રવ્ય કહેવામાં આવે છે એવા જીવ દ્રવ્યની સમીપે જઈ અનન્ય કથનચિત થઈને વર્તતા જે જ્ઞાન પરિણામ થાય એને જ્ઞાની કહેવામાં આવે છે તો એ જ્ઞાની કેવા સ્વરૂપનું સ્મરણ કરીને જ્ઞાની થાય છે તો કે એનું સ્વરૂપ છે એ દ્રવ્યનું સ્વરૂપ અનાદિ નિધન છે એટલે કે કદી પરિણામમાં આવતું નથી કદી રાગદ્વેષ મોહરૂપ થતું નથી કદી એની એકરૂપતા છોડતું નથી કદી એમાં પરિણમન હોતું નથી કદી એમાં ભાવક ભાવ કે જ્ઞેયરૂપ ભાવ હોતો નથી એકલો જ્ઞાયક ભાવ એકલો જ્ઞાનનો પિંડ ગુરુદેવ કહે એકલો જ્ઞાનનો પિંડ છે એકલું જ્ઞાનનું અખંડ તત્વ એકલો જ્ઞાનમય ભાવ એકલો અવિનાશી ભાવ એકલો અપરિણામી તત્વ એવું મારું જીવ દ્રવ્ય છે એ પુરાણ છે એટલે કે પુરાણ એટલે અનાદિનું છે જ્યારથી જીવ છે ત્યારથી જીવ એવો ને એવો છે જ્યાં સુધી જીવ રહેવાનો છે ત્યાં સુધી જીવ એવો ને એવો રહેવાનો છે એને અનાદિ નિધન કહેવામાં આવે છે વળી કેવું છે ક્લેશાત નિવૃત્ત ક્લેશથી અર્થાત દુઃખથી રહિત છે એટલે કે એનામાં પર્યાય રૂપ દુઃખરૂપ ભાવો પર્યાયમાં વર્તતા દુઃખરૂપ ભાવો એ જીવમાં છે જ નહીં એટલે કે એક સમયની બહિર્લક્ષે વર્તતી જે પ્રત્યેક સમયની અજ્ઞાનીની પરિણામની સ્થિતિ છે કે જેમાં દુઃખ વર્તી રહ્યું છે એવા દુઃખરૂપ ભાવો જીવ દ્રવ્યમાં છે જ નહીં એવો ક્લેશ
અને એવા દુઃખ થી એ આત્મા રહિત છે. દુઃખ નો સદભાવ છે પરિણામમાં, માટે દુઃખ થી રહિત છે એવી અપેક્ષા જ્ઞાયક ને લાગુ પાડવામાં આવે છે. બાકી ખરેખર જ્ઞાયક ને કોઈ દુઃખ થી રહિત પણાની કે દુઃખ થી સહિત પણાની, પર્યાય ના સદભાવ ની કે પર્યાય ના અભાવ ની કોઈ પણ અપેક્ષા ખરેખર જ્ઞાયક ભાવ ને લાગુ પડતી નથી. એવું મારું શુદ્ધ ચિદરૂપ તત્વ, અખંડાનંદ તત્વ, એકરૂપ તત્વ, શાશ્વત તત્વ, જ્ઞાયક તત્વ, ધ્રુવ તત્વ, નિત્ય નિરાવરણ તત્વ છે એવો હું છું, એવું મારું અપરિણમનશીલ તત્વ છે, એવો જ્ઞાયક ભાવ છે, એ જ હું છું, એવું જયારે જ્ઞાની સ્મરણ, એવું જયારે કોઈ જીવ સ્મરણ કરે છે ત્યારે એ જ્ઞાની થઈ જાય છે. આવી વાત આમાં ફરમાવી ગુરુદેવે. કેવો છે ક્લેશ? જીવ કર્મના એક સંસ્કારરૂપ જૂઠા અનુભવથી નિપજે છે ક્લેશ. તે શું કહેવામાં આવે? ક્લેશ કેવો છે? તો કે જીવ અને કર્મના એક સંસ્કારરૂપ જૂઠા અનુભવથી નિપજે છે. જીવ કરતા અને જીવનું પ્રત્ય નાના વર્ણાદિ દ્રવ્ય પિંડ એવી વિપરીત પ્રતીતિ જેને છે, એવી એક સંસ્કારરૂપ જૂના જૂઠા અનુભવથી એને એવી વૃત્તિ નિપજે છે. એટલે કે એને એકત્વ ચાલે છે, એને એકત્વના અનાદિના સંસ્કાર છે. ક્યારે જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ક્યારે જ્ઞાની થયો નથી, ક્યારે એના એકત્વ બુદ્ધિના સંસ્કાર છૂટા નથી. અનાદિથી એની પર સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે, અને પર સાથે એકત્વ બુદ્ધિ ચાલતી હોવાને કારણે પર્યાયમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ પ્રતિ સમયે થયા કરે છે. કોઈ પણ જીવ છે એની એકત્વ બુદ્ધિ ખરેખર તો પરમાં ચાલી શકતી નથી. એકત્વ બુદ્ધિ થાય છે તો પણ પરિણામમાં થાય છે, પણ એ પરિણામમાં એકત્વ બુદ્ધિ કેવી રીતે થાય છે કે એની પર સન્મુખતા છૂટી નથી. પર સન્મુખતા એની જો છૂટી જાય તો પરિણામની એકત્વ બુદ્ધિ પણ છૂટી જાય. પણ પરિણામની એકત્વ બુદ્ધિનું મૂળ્યું પર સન્મુખતા છે. જ્યાં સુધી પર સન્મુખતા છૂટતી નથી, ઇન્દ્રિય જ્ઞાન છૂટતું નથી, પર સન્મુખતા એના ભાવમાં જે પ્રતિ સમયે વર્તી રહી છે એને કારણે એની પર્યાયમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ પ્રતિ સમયે થયા કરે છે. પરસન્મુક્તા એટલે શું? કે જે પોતાના એક ક્ષેત્રાવગાહ રૂપે રહેલા દ્રવ્ય કર્મનો પિંડ છે આ કર્મ, એનું પ્રતિ સમયે ઉદયાદીન સ્થિતિ વર્તી રહી છે, એની સન્મુક્તા પૂર્વક એની એકત્વપણું ચાલી રહ્યું છે, એટલે અહીંયા રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. એવું પૂજ્ય ગુરુદેવ શ્રીયામાં જ્યારે આમાં પર દ્રવ્યની ચર્ચા આવી, કર્મની ચર્ચા આવી, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ રાગ થી જ ચર્ચા લીધી, કોઈ આઠ કર્મની ચર્ચા જ ન લીધી. કારણ કે આઠ કર્મ છે એ તો સર્વથા પ્રથમ છે, એની સાથે તો કોઈ જીવને સંબંધ ખરેખર થતો જ નથી. એને સંબંધ થાય છે તો એક સમયના પરિણામ સાથે સંબંધ થાય છે, અને એક સમયના પરિણામ સાથે સમયવર્તી સંબંધ છે. આગળ પાછળ કઈ સંબંધ છે નહીં પરિણામ સાથે. સમયવર્તી દોષ છે, એક સમયનો દોષ છે, એક સમયનો દોષ છે. એ અનાદિકાળથી ધારાવાહિક ચાલ્યો આવે છે. એનો અર્થ એવો નથી કે બીજા સમયે દોષ ઉત્પન્ન થશે જ, એવું સ્વરૂપ નથી. સમયવર્તી દોષ છે અને એક સમયમાં એક સમયે થાય છે, બીજે સમયે બીજો નવો દોષ છે, ત્રીજે સમયે ત્રીજો નવો દોષ છે. એમ કરતા 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 અનાદિનો જીવ અજ્ઞાન રૂપ પરિણમન કરતો 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 સુધી અહીં સુધી પહોંચી ગયો. અહીંયા પહોંચ્યા પછી એને વાસ્તવિકપણે સિમંદર ભગવાનની જે દેશના અનાદિથી ખરી રહી છે એવી દેશતાને ધારણ કરી અને જે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા ગુરુ મળ્યા એને, કે અનાદિથી જે સિમંદર ભગવાનની દેશના ચાલી રહી છે એ સાક્ષાત સવિદે પોતે અહીંયા જે રહેતા રાજકુમાર તરીકે ત્યારે પોતે ત્યાંથી દેશના ગ્રહણ કરી અને સીધા અહીંયા આવ્યા છે. બીજે ક્યાંય એનો અવતાર નથી થયો, એટલે સીધે સીધી સિમંદર ભગવાનની દેશના સાક્ષાત લઈને અહીંયા આવ્યા. અને અહીંયા આવી અને એને એવું અવતરણ કહ્યું છે કે અનેકો શાસ્ત્રો આચાર્ય ભગવાનના ત્રણ કસાયના અભાવપૂર્વક વર્તતા પ્રચુર સ્વસંવેદનના ધણી એવા શ્રી કુંતુલ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, પદ્મપ્રબ્રહ્મ ધારીદેવ, યોગિન્દુદેવ, સમાધિ તંત્રના રચયિતા પૂજ્યપાદ આચાર્ય,
એવા આચાર્યોના શાસ્ત્રોમાંથી મર્મ કાઢવાનું શ્રેય જો ખરેખર કોઈ પણ પુરુષને જાતું હોય તો એક પૂજ્ય ગુરુદેવસિંહ છે. અને એક જ આપણા માટે એક જ છે ને વક્તા છે, બાકી બધા શ્રોતા છે. એટલે આ પુરુષે જે નિરૂપણ કર્યું છે, જે આચાર્યનું હૃદય ખોલ્યું છે, જે ખરેખર આચાર્યના હૃદયમાં જઈ એના પેટાળમાં જઈ અને આચાર્ય ભગવાનને શું ખરેખર કેવું છે એ દેશના એને અંદરથી કાઢી અને આ દેશના આપણા સમક્ષ પહોંચાડી છે, એવા આ પૂજ્ય ગુરુદેવશ્રી. કે આ એક એક લીટીનો અર્થ આપણે વાંચીએ તો આપણને એમ થાય કે નાના વર્ણાદી દ્રવ્ય પીણ લખ્યું છે કર્મ. હવે પૂજ્ય ગુરુદેવશ્રી એનો અર્થ કરે કે રા. અહીંયા કર્મની ચર્ચા છે, રાજપલજી સાહેબે કર્મ લખ્યું છે, શાસ્ત્રોમાં આચાર્ય ભગવાન કર્મ લખે, પણ એ કર્મ લખતા સમયે જે પ્રચુર સ્વસંવેદનના ગણી આચાર્ય ભગવાન જે પોતે પોતાના નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી અને ક્ષણે 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 અનુભવ કરતા આચાર્ય ભગવાન મુનિરાજ જે વિકલ્પાત્મક દશામાં આવીને જે વર્ણનની રચના કરે છે એ રચનાના હાર્દ સુધી પહોંચી અને પૂજ્ય ગુરુદેવશ્રી આ આપણને આ શબ્દનો અર્થ સમજાવે છે કે ખરેખર તારી એકત્વ બુદ્ધિ અને વિકલ્પ તને થતા હોય અને વિકલ્પની એકત્વ બુદ્ધિ જે ચાલે છે એ માત્ર રાગ સાથે ચાલે છે, બીજા ફળ પદાર્થ સાથે કર્મો સાથે કદી તારી એકત્વ બુદ્ધિ થતી નથી અને કદી થવાની પણ નથી, એવું આહ્વાન પૂજ્ય ગુરુદેવશ્રી આપણને આમાં સમજાવે છે. જીવ કરતા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદી દ્રવ્ય પીણ એવી વિપરીત પ્રતીતિ જેને છે એવો છે. વળી કેવી છે જીવ વસ્તુ? આટલા પૂર્વ પ્રકારે વિદ્યમાન પર વસ્તુ જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ તેનાથી સર્વથા ત્યાગ બુદ્ધિ મૂળથી કરીને સ્વને અર્થાત સુચિત શુદ્ધ ચિદરૂપને આસ્વાદથી થતી, એમ કહેવા માંગે છે કે નવકર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ એ બધાથી સર્વથા ત્યાગ બુદ્ધિ. પૂજ્ય ગુરુદેવશ્રી નું વજન સર્વથા ઉપર, સર્વથા ત્યાગ બુદ્ધિ. આ ભાવ ક્યાં ચાલે છે? આ રાગાદી ભાવ ક્યાં ચાલે છે? એક સમયની પર્યાયમાં ચાલે છે. અને એક સમયની પર્યાયમાં જે રાગાદી ભાવ ચાલે છે એનાથી સર્વથા ત્યાગ બુદ્ધિ એમ કહે છે. સર્વથા ત્યાગ બુદ્ધિ કદી પરિણામ સાથે પણ વિકારી દ્રવ્ય એકમેક થઈ શકતું નથી, ત્યારે જ સર્વથા ત્યાગ બુદ્ધિ એવો શબ્દ વાપરી શકાય છે. એમ કહેવા માંગે છે પરિણામની અસ્થિ પરિણામમાં છે, પરિણામમાં રાગદ્વેષ મોહ અજ્ઞાનીને નથી એમ નથી, જ્ઞાનીને રાગદ્વેષ ચાલે છે પરિણામમાં, અજ્ઞાનીને રાગદ્વેષ ચાલે છે તો એકત્વ બુદ્ધિપૂર્વક ચાલે છે, જ્ઞાનીને ચાલે છે તો એનું સ્વામિત્વ એને છૂટી ગયું. પરિણામમાં જે સ્થિતિ છે એનું જ્ઞાન કરાવે છે અને પરિણામમાં જે સ્થિતિ છે એનું જ્ઞાન કરાવી અને જીવ દ્રવ્ય જીવ વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા કેવો છે ત્યાં તેને લઈ જવા માંગે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની 45 વર્ષના ઉદ્દેશની એક શૈલી રહી છે કે દરેક ગાથાઓ કોઈ પણ ગાથા હોય કોઈ પણ કળશ હોય પરિણામનું જ્ઞાન અવશ્ય કરાવતા જાય. જો તારા પરિણામમાં આવી સ્થિતિ છે, પરિણામમાં આવો ભાવ વર્તે છે, પરિણામ બહિર્લક્ષે અત્યારે વર્તી રહ્યા છે, એ પરિણામને તારે અંતરલક્ષે કરવા માટેનો પુરુષાર્થ કરવા માટે તારી પાસે એક અનાદિ નિધન શુદ્ધ તત્વ વિદ્યમાન છે. તારા પરિણામમાં ગમે તેવી અશુદ્ધતા ચાલતી હોય, બહિર્લક્ષી ભાવ ચાલતો હોય, ઉપરક્તી ભાવ ચાલતો હોય, છતાં તારા દ્રવ્યમાં એનો પ્રવેશ કદી થતો નથી. તારું દ્રવ્ય એવું એક શુદ્ધ અનાદિ અનંત રહી ગયું છે કે એ શુદ્ધ દ્રવ્યની જે સમયે તું દ્રષ્ટિ કર એ સમયે આ રાગદ્વેષ મોહનો અભાવ થઈ જાય છે. સમય વર્તી આવી વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ બહાર પાડી કે કોઈ પણ અજ્ઞાની અનાદિનો અજ્ઞાની હોય, ગમે તેટલું એના પરિણામમાં મિથ્યાત્વ ચાલતી હોય, છતાં પણ એ અજ્ઞાની જીવના ત્રિકારી વસ્તુમાં કઈ થયું નથી, એવી ને એવી વસ્તુ રહી ગઈ છે, નિબીડ વસ્તુ છે, અબદ્ધ વસ્તુ છે, એકરૂપ વસ્તુ છે, અખંડ વસ્તુ છે, અનાદિ અનંત વસ્તુ છે, શુદ્ધ 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 શુદ્ધ, અને એ શુદ્ધ વસ્તુમાં પણ એનો શુદ્ધ પ્રવાહ ચાલી ગયો છે. ધ્રુવમાં ધ્રુવનો શુદ્ધ પ્રવાહ ચાલે છે, એમાં અંતરમાં જાણવું દેખવું ચાલુ છે, નિરંતર વર્તી રહ્યું છે કે જ્યાં ક્રિયા નથી
નિષ્ક્રિયપણે એવા ધ્રુવ સ્વભાવમાં જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું અત્યારે વર્તમાનમાં નિગોતના જીવને પણ વર્તી રહ્યું છે. આવી સ્થિતિ જીવની બચી ગઈ છે. કોઈ પર્યાય દ્રવ્યની સન્મુખ થઈને શુદ્ધતા પ્રગટ થાય ત્યારે જ દ્રવ્ય શુદ્ધ છે એવું દ્રવ્ય નથી. એવી પર્યાયની પરાધીનતા દ્રવ્યને લાગુ પડતી નથી. દ્રવ્ય પોતે પોતાથી શાશ્વત શુદ્ધ છે, એ પોતાથી અખંડિત છે, એનો કોઈ ખંડ પડ્યો નથી. પર્યાય વિપરીત થઈ જાય કે પર્યાય અવિપરીત થાય પણ એમાં દ્રવ્યને કાંઈ ખરેખર લાગુ પડતું નથી. એવું મારું શુદ્ધ તત્વ છે, એવો મારો જ્ઞાયક ભાવ છે, એવી મારી વસ્તુ છે, એવું અનાદિ નિધન પણ મારું છે. એવી જ્યાં વસ્તુ ખ્યાલમાં આવે છે ત્યાં જ એના તરફ એનું વલણ ચાલુ થઈ જાય છે. એવા વલણનો વેગ જ્યાં ચાલે ત્યાં જ શુદ્ધ જીવને સ્મરણ કરતા સમ્યક દર્શન દાન ચારિત્રાની મોક્ષ માર્ગની ઉત્પત્તિ થઈ જાય છે. ત્યારે એને એમ કહેવાય કે સર્વથા ત્યાગ બુદ્ધિ મૂળથી કરીને સર્વથા ત્યાગ બુદ્ધિ કરી દીધી. પર સન્મુખતા છૂટી ગઈ, સ્વસન્મુખતા થઈ ગઈ અને સ્વને આશ્રય સ્વસન્મુખતા થઈ તો આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી સર્વથા ત્યાગ બુદ્ધિ એની થઈ ગઈ એમ કહેવામાં આવે છે. કેવો છે સ્વ? શુદ્ધ જ્ઞાન નો સમૂહ છે. સ્વ કેવો છે? સ્વ એટલે જ્ઞાયક ચૈતન્ય તત્વ, ધ્રુવ તત્વ, અખંડ તત્વ, અનાદિ નિધન તત્વ, અખંડ અખંડિત એક રૂપ એવું શાશ્વત તત્વ, ધ્રુવ તત્વ કે જેમાં કોઈ ભેદ જ નથી, ગુણનો પણ ભેદ પડતો નથી અને પર્યાય તો એમાં છે જ નહીં, ઉત્પાદ ભેદ તો એમાં છે જ નહીં અને ધ્રુવમાં આનંદ ગુણ રહેલા છે એવા ગુણ ગુણીનો ભેદ પણ એમાં ખરેખર રહેલો નથી. આમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, વિભુત્વ છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ, અસંકુચિતા તત્વ એવી એક 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 શક્તિ કરીને 47 શક્તિ તો અમૃતચંદ્ર આચાર્ય વર્ણી અને 54 શક્તિ તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ પોતાના મનોમંથન માંથી કાઢી. એવી 101 શક્તિ નું વર્ણન તો આપણી પાસે આવી ગયું. એવી તો અનંત શક્તિ નો ધણી છે આત્મા. એવા એક શક્તિના પણ ખરેખર જેમાં ગુણ ભેદ નથી એટલે કે આગુણ અને આગુણી, આગુણ 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 આગુણી એવા કોઈ ભેદ વિકલ્પો એમાં છે નહીં અને વર્તમાન વર્તની ઉત્પાદ વાળી પર્યાય તો ધ્રુવમાં છે જ નહીં. એની સર્વથા ત્યાગ બુદ્ધિ એવો છે શુદ્ધ જ્ઞાનનો સમૂહ. જ્ઞાનનો સમૂહ શુદ્ધ એવો છે. સર્વસ્વ જેનું એવો છે વળી કેવો છે સ્વ? તો કે પરમ એટલે કે સદા શુદ્ધ સ્વરૂપ છે, સદાય શુદ્ધ સ્વરૂપ છે, કદી અશુદ્ધ રૂપે થયો જ નથી. અશુદ્ધ રૂપે જે થાય છે એ હું નથી, મારે ને એને સંબંધ નથી. હું શુદ્ધ છું અને અશુદ્ધતા જ્યાં વર્તે છે એ મારામાં નથી, હું અને તે એને કોઈ સંબંધ નથી. એવી મારી વસ્તુ શુદ્ધ રહી ગઈ છે, એવો મારો અનાદિ અનંત ભગવાન આત્મા છે, એવો સદા શુદ્ધ સ્વરૂપ છે અભયાત એટલે કે તેને કોઈ પણ સાત ભયથી પ્રવિમુક્ત છે. કોઈ પણ પ્રકારનો ભય, સાત ભય એટલે અનંત ભય કયો, એવા કોઈ ભય નિર્ભય સ્વભાવને લાગુ પડતા નથી. એવો નિસંગ અને નિર્ભય પરમાત્મા છે એવા શુદ્ધ સ્વરૂપનું વર્ણન આ 48 નંબરના કળશમાં પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આજે આવ્યું તેનો સંક્ષિપ્તમાં આપણે વર્ણન કર્યું. પૂજ્ય ગુરુદેવ શ્રી જે વર્ણન કરે છે એ તો કોઈ અગાધ દરિયો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી આપણે તો એની પાસે સમુદ્રના બિંદુ સમાનય નથી એવું વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં આવે છે. એની વાણી એવી ચમત્કારિક છે, એવી વાણીનો ચમત્કાર છે કે આપણે સાંભળાજ કરી સાંભળાજ કરી સાંભળાજ કરી કોઈ ક્યારેય બોજો જ ન લાગે તમને, એમ લાગે કે આપણે નિર્બોધ થઈ ગયા એમ લાગે એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં ચમત્કાર છે. તો એના ભાવનું શું વર્ણન? એના ભાવનું એવું વર્ણન તો એના જ્ઞાયક ભાવનું શું વર્ણન? એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની મહાનતા, એવી પૂજ્ય ગુરુદેવની તત્વ વિશેની વિશ્લેષણતા. આપણે એકવાર એમ થાય કે એને સાંભળતા 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 જો જીવ એને સાંભળા જ કરે તો અંદરથી એને પોતાને સ્વતંત્ર ન્યાય આવવા માંડે એને સાંભળતા સાંભળતા. એવી આ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં કમાલ ભરેલી છે. એવા શાસ્ત્રોના અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે કર્યા એ તો ન ભૂતો ન ભવિષ્યથી કોઈ કરી શકે નહીં ખરેખર આવા અર્થ. એવા અર્થ આપણને
हथेड़ी में आप दीदा पूज्य गुरुदेवश्रीए एवं आ पूज्य गुरुदेवश्री एक प्रिय गाथा 144 की गाथा है कर्ता कर्म अधिकार 144 की गाथा जे कर्ता कर्म अधिकार सौथी छेली गाथा छे। सोगानी जी ने एक वक्त कोई प्रश्न करेलो के कर्ता कर्म अधिकार नो सार शू एवो प्रश्न पूज्य सोगानी जी ने कोई करेलो सोनगढ़ में कि आ कर्ता कर्म अधिकार चाले छे तो ई कर्ता कर्म अधिकार घणु वर्णन आवे छे पण अमने तमे टूंक में सार कही दीधो एवो सोगानी जी ने प्रश्न कर्यो। सोगानी जी ए एक ज शब्द में आयो जवाब एक ज शब्द में अकर्ता कर्ता कर्म अधिकार नो सार अकर्ता अकर्ता स्वभाव में बतावो छे मूल में बधाय परिणाम नु ज्ञान करावी अज्ञानी नी वर्तती एकत्व बुद्धि छोड़ावी एनु मिथ्यात्व राग द्वेष ना परिणाम वर्तता छे एनु ज्ञान करावी अने ए वस्तु केवी रीते दूर थई जाए अने ए ज्ञानी थया पछी पण राग द्वेष ना भाव उत्पन्न थाय छता एमां एकत्व पण केम न थाय एनू एने एम कहेवाय के आ अकर्ता थई गयो आने अकर्ता स्वभाव ख्याल में आवी गयो एवं पूछिए सोगानी जी ने पूछू तो एने एटलो ज जवाब आप्यो के अकर्ता पछी श्रोताए पाछो एने प्रश्न कर्यो के अकर्ता अकर्ता एटले शू अकर्ता स्वभाव एटले शू तो एने एम कीधु के अकर्ता स्वभाव एटले अकर्ता एनु वर्णन थई न सके वाणी में तमे ज्यां वर्णन करो त्यां व्यवहार थई जाय एटले एनु कोई वर्णन न होय तो अनुभववानी अने मानवानी वस्तु छे जाणीने मानवानी वस्तु छे जाणीने वेदवानी वस्तु छे जाणीने अनुभूति करवानी वस्तु छे ई कोई कहेवानी वस्तु नथी छताय आचार्य भगवान अने पूज्य गुरुदेव श्री जेवा ज्ञानीओ द्वारा एनु एटलू बधु विस्तार थी वर्णन आव्यु के नजीक मां नजीक नायकना जीव पहोंची जाय ने एटलू बधु वर्णन पूज्य गुरुदेव श्री के हमणा हथेळी मां एने आत्मा देखाय छे अने आत्मा आवी जाय એવું વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી કહ્યું ને એક પ્રવચન એવું નહીં હોય કે જેમાં એને અકર્તા સ્વભાવની ચર્ચા નથી જ્ઞાતા સ્વભાવની ચર્ચા નથી દ્રષ્ટિના વિષયની ચર્ચા નથી ચરણાનુયોગનું શાસ્ત્ર પણ તમે સાંભળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે તો એમાં પણ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પ્રવચનમાં પણ દરેક પ્રવચનમાં દ્રષ્ટિનો વિષય ખોલે દરેક પ્રવચનમાં કારણ કે વાસ્તવિક એનું સ્વરૂપ તો એ જ છે સ્વરૂપ તો એનું એ જ છે અનાદિનો એવું સ્વરૂપ છે અનંતકાળ પછી સિદ્ધ થાય કે બે ચાર છગો પછી સિદ્ધ થાય તો પણ એનું સ્વરૂપ તો એવું ને એવું જ છે એને કોઈ ભાવની કે ભાવના ભાવની અપેક્ષા રાખવું જ નથી પડતી એવું નિરપેક્ષ તત્વ છે એવું સાપેક્ષતાથી રહી જ છે એવી સાપેક્ષતા પણ નિરપેક્ષને લાગવું નથી પડતી એવો નિરપેક્ષ તત્વ છે એવું અખંડ તત્વ છે એવું શુદ્ધ તત્વ છે એવો જ્ઞાયક ભાવ છે એવું અનાદિ અનંત મારી વસ્તુ છે એવી વસ્તુની ચર્ચા આ 144મી ગાથામાં આચાર્ય ભગવાન કરે છે 144મી ગાથા 144મી ગાથા છે એમાં 142 143 અને 144 એ ખરેખર સળંગ ગાથાઓ છે 142માં જે વાત કહી છે એ વાત જ 144માં છે પણ 142 ગાથામાં જે કાંઈ પ્રયોગ કરી અને સમ્યક દ્રષ્ટિ જીવ થયો એ સમ્યક દ્રષ્ટિ જીવને 143મી ગાથામાં 6 બોલથી કેવડી સાથે તરખાયું છે કે કેવળ જ્ઞાન અને સમ્યક દ્રષ્ટિમાં સામ્યપણું કેવું હોય છે સામ્યપણું કેવું હોય છે અને એમાં ફેર હોય છે તો કેટલો ફેર હોય છે એવું વર્ણન 143મી ગાથામાં થયું છે 142મી ગાથામાં મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિનો અજ્ઞાની જીવ જ્ઞાની કેવી રીતે થાય એનું વર્ણન આવ્યું છે અને એવું વર્ણન કર્યા પછી 143મી ગાથા લખી એમાં કેવડી ભગવાનનું વર્ણન આખું કર્યું કે કેવડી ભગવાન સાક્ષાત પોતાના આત્માને કેવી રીતે પ્રત્યક્ષ થઈને જાણે છે એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ પણ શ્રુત જ્ઞાની ભાવશ્રુત જ્ઞાની જીવ પણ એવી જ રીતે પોતાના આત્માને જાણે છે માત્ર ફેર કેટલો છે કે પરોક્ષ અને પ્રત્યક્ષ એના સિવાય કાંઈ
श्रुत ज्ञानी मां भाव श्रुत ज्ञानी मां ने केवड़ी मां फरक नहीं, केवड़ी ने प्रदेश प्रत्यक्ष छे अने भाव श्रुत ज्ञानी ने वेदन प्रत्यक्ष छे। जेम साकर हो ने साकर ई साकर आंगळो खाय अने देखतो खाय तो आंगळो खाय अने साकर देखाय नहीं पण एने स्वाद तो मीठास नो ज आवे अने देखतो खाय तो एने साकर देखाय अने एने पण स्वाद तो मीठास नो ज आवे। देखाय न देखाय एनाथी प्रश्न नथी, स्वाद थी काम छे आपणे, आपणा प्रयोजननी सिद्धि स्वाद थी थाय छे, अतिंद्रिय आनंद थी थाय छे, स्वरूपना लक्ष्ये आनंदनी उर्मीओ उछळे एनाथी आपणा प्रयोजननी सिद्धि थाय छे। माटे श्रुत ज्ञानी अने केवड़ी ने 143 ती गाथा में सरखावी अने पछी 144 ती गाथा जे आवी छे ए 144 ती गाथा में अनादि मिथ्या दृष्टि जीव छे एनु वर्णन करीने ए सम्यक दृष्टि केवी रीते थाय एनु वर्णन पाछू 144 ती गाथा में आचार्य भगवान एकदम आपणने ख्याल में आवी जाय सरल भाषा में અને એકદમ પકડાઈ જાય એવી વસ્તુ આમાં આચાર્ય ભગવાને વર્ણવી છે અને ગુરુદેવે એનો એકદમ સરળતાથી ખુલાસો કર્યો। તત્વ એટલું બધું સરળ છે, એટલું બધું સંક્ષિપ્ત છે, આમાં એટલો બધો વિસ્તાર નથી તત્વમાં, છતાંય જ્ઞાનીઓ ખૂબ વિસ્તાર કરીને સમજાવે છે કે વિસ્તાર કરે છે એમાં મૂળ ભાવ એટલો જ હોય છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ કેવી છે એ સમજવાનું છે, ઉત્પાદ્ય દ્રવ્યોત્તમ સત કેવું છે એ સમજવાનું છે, ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર ગ્રંભતા અને જીવ દ્રવ્ય આખું સળંગપણે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી અખંડિત રહેલું જે આખું તત્વ એટલી વસ્તુ સમજવાની છે। એ વસ્તુ સમજતા જીવને જો ખરેખર એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો ખરેખર એને ક્ષણે 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 ભેદ જ્ઞાનનો અવકાશ ઉત્પન્ન થઈ શકે છે। કોઈ પણ પ્રવૃત્તિમાં જીવ પ્રવર્તતો હોય એ સમયે પણ જો એને ભેદ જ્ઞાનની પ્રક્રિયા ખબર પડી જાય કે ભેદ જ્ઞાનનો પ્રકાર આવો છે અને ભેદ જ્ઞાનની પ્રક્રિયાથી જેટલા સિદ્ધ થયા એ બધા ભેદ જ્ઞાનથી સિદ્ધ થયા છે અને જેટલા સંસારમાં પરિભ્રમણ કરે છે એ ભેદ વિજ્ઞાનના અભાવથી પરિભ્રમણ કરે છે એવું આચાર્ય ભગવાને 131 કળશમાં કીધું છે। તો ભેદ વિજ્ઞાન છે એ મૂળ સાર છે, ભેદ વિજ્ઞાન ખબર પડી ગઈ આપણને, આપણને ખ્યાલમાં આવી ગયું પરથી સ્વનું ભેદ જ્ઞાન, કર્મથી સ્વનું ભેદ જ્ઞાન, રાગથી સ્વનું ભેદ જ્ઞાન, રાગને જાણનારા ઇન્દ્રિય જ્ઞાનથી સ્વનું ભેદ જ્ઞાન, આત્માને જાણનારા અતિન્દ્રિય જ્ઞાન પણ આત્મામાં નથી એવા ઉત્પાદ્યથી પણ ધ્રુવ જુદો છે એવું ભેદ જ્ઞાન પણ એવો જયારે જે જીવને ખ્યાલમાં આવી જાય તો સતત 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 એને ભેદ જ્ઞાનની પ્રક્રિયા એની વિકલ્પાત્મક ભૂમિકામાં પણ ચાલ્યા કરે છે। ભલે વિકલ્પ હો, વિકલ્પ નિર્વિકલ્પ તત્વને બાધા પહોંચાડનારો નથી, વિકલ્પ તો જ્ઞાની નહીં ચાલે છે, વિકલ્પ થી ડરવાનું નથી, વિકલ્પની એકત્વ બુદ્ધિ એને કોરી થાય છે, વિકલ્પ નડતો નથી, વિકલ્પ તો ચાલ્યા કરશે, વિકલ્પ મારો એ નડે છે, વિકલ્પ તો હો, જ્ઞાની અજ્ઞાની દરેકને વિકલ્પ ચાલતા હોય, અજ્ઞાનીને વિકલ્પમાં એકત્વ બુદ્ધિ ચાલે છે અને જ્ઞાનીને વિકલ્પમાં સ્વામિત્વ બુદ્ધિ ચાલતી નથી, પ્રતત્વ ચાલે છે અને એકત્વ બુદ્ધિ પણ થાય છે તો જીવને માત્ર વિકલ્પ સાથે જ થાય છે, બીજા કોઈ સાથે એકત્વ બુદ્ધિ ખરેખર થઈ શકતી નથી, કોઈ સાથે એકત્વ બુદ્ધિ થઈ શકતી નથી, થાય છે તો વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલે અને છૂટે છે તો વિકલ્પની એકત્વ બુદ્ધિ છૂટે છે, એ સિદ્ધ કરવા માટેની આ ગાથા છે। ગાથા જરા બેન આપણે સાથે રામ્યા ત્વે મજ જ્ઞાનની જે એકને સંગ્રામ રે નય પક્ષ સકલ રહિત ભાગ્યો તે સમયનો સાર છે। 144મી ગાથા જયારે પૂજ્ય ગુરુદેવશ્રીના મોઢે આવી ને ત્યારે ગુરુદેવ કહેતા હતા 144 એટલે 1 ને 4, 5 ને 4, 9, આ 9નો અફર આંકડો છે, આ આંકડો ક્યારે ફરે એવો નથી એવો આ અફર આંકડો છે, એને 144મી ગાથા કહેવામાં આવે છે। ગાથા અર્થ જે સર્વ નય પક્ષોથી રહિત
કહેવામાં આવ્યો છે તે સમયસાર છે. આને જ સમયસારને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે. હવે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે, તો સમયસાર છે એ તો સર્વ નય પક્ષોથી રહિત છે. પણ નય પક્ષ શું છે? જ્યાં સુધી નય પક્ષ શું છે એ ખબર ન હોય તો નય પક્ષોથી રહિત સમયસાર છે. નય પક્ષોથી નહીં રહિત સમયસાર છે એમાં કઈ કામ ન થાય. નય પક્ષનું જ્ઞાન એને ઓછામાં ઓછું નિશ્ચય ને વ્યવહાર બે નહીનું જ્ઞાન બરાબર હોવું જોઈએ, એકદમ બરાબર યથાર્થપણે હોવું જોઈએ. એક જ્ઞાન ને વિશે અનંત નયો છે. અનંત નયો હોવા છતાં એમાંથી સંક્ષિપ્ત તમે કરો તો એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર નહીં. આ બે નહીનું જ્ઞાન તો જીવને યથાર્થપણે હોવું જ જોઈએ. જો એ બે નહીનું જ્ઞાન ન હોય ને તો વ્યવહાર નહીં ની વાત આવે ત્યાં એ નિશ્ચય નહીં માં ખતમ, અને નિશ્ચય નહીં ની વાત આવે તો એ પક્ષમાં જઈ ગયો. એટલે એને બે નહીં નું જ્ઞાન વાસ્તવિકપણે ખરેખર હોવું જોઈએ. નયો છે એ નય એને કહેવામાં આવે છે કે એ નય પોતાના ત્રિકાળી દ્રવ્યના આંગણા સુધી એને પહોંચાડે છે. ત્રિકાળી દ્રવ્યના આંગણા સુધી નય લઈ જાય છે. નય એટલે જ્ઞાનનો અંશ કહેવામાં આવે છે. જ્ઞાનનો અંશ છે, એક જ્ઞાનના અનંત અંશ છે. એવી અનંત નહીં પડે છે જ્ઞાનને વિશે. આખો એક ત્રિકાળી નાયક ભાવ છે તો અખંડ ચૈતન્ય તત્વ છે, શુદ્ધ તત્વ છે, અબાધિત તત્વ છે, એકરૂપ અબદ્ધ સ્પષ્ટ તત્વ છે. એ નાયક ભાવમાં અનંત ગુણો રહેલા છે. એ અનંત ગુણો અંદરમાં શાશ્વત ધ્રુવ પણ રહેલા છે. અસંખ્ય પ્રદેશી આખું નાયક ભાવનું ક્ષેત્ર છે. એનો ત્રિકાળ કાળ છે, અનાદિ વર્તમાન ભવિષ્ય એવા ભેદ ન પાડો. ત્રિકાળ ન કયો તો ધ્રુવ છે, પણ તમે એને વર્ણનમાં લ્યો તો અનાદિ અનંત ત્રિકાળ એનો કાળ છે. જેવો ભૂતકાળમાં હતો એવો વર્તમાનમાં છે, જેવો વર્તમાનમાં છે એવો જ ભાવિમાં રહેવાનો છે. તો એવો આખો નાયક ભાવ છે, એ અસંખ્ય પ્રદેશી છે, એનો ત્રિકાળ કાળ છે, અને એમાં એક એક પ્રદેશે અસંખ્ય પ્રદેશના એક એક પ્રદેશે અનંત ગુણો વ્યાપકપણે રહેલા છે. અનંત ગુણો વ્યાપકપણે રહેલા છે. એક પ્રદેશે અનંત ગુણ છે, એક પ્રદેશે એક ગુણ, બીજા પ્રદેશે બીજો ગુણ, ત્રીજા પ્રદેશે ત્રીજો ગુણ, એમ નથી. દરેક પ્રદેશે અનંત ગુણો વ્યાપક થઈને રહેલા છે, પથરાયેલા છે. વિસ્તાર સામાન્ય સમુદાયથી પથરાયેલા છે અનંત ગુણો, અને એક એક પ્રદેશે અનંત ગુણો છે. કોઈ પણ પ્રદેશ ઉપર તમારી દ્રષ્ટિ જાય તો અનંત ગુણ ત્યાં વિદ્યમાન છે. એવું આખું ધ્રુવનું ચૈતન્યમય પણ છે, જ્ઞાનમય પણ છે, એકરૂપ પણ છે, શાશ્વત પણ છે. એમાં ત્રિકાળી દ્રવ્યમાં અનંત ગુણ છે, અસંખ્ય પ્રદેશી છે, એનો ત્રિકાળ કાળ છે. એટલે દ્રવ્ય એટલે નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશ, કાળ એટલે એનો અનાદિ અનંત ત્રિકાળ કાળ, અને ભાવ એટલે અનંત ગુણ. એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ નહીં ખંડિત થતી એવી અખંડિત વસ્તુ છે એને એક નાયક ભાવ કહેવામાં આવે છે. એવો એક જે નાયક ભાવ, એવો પરમ પરિણામી ભાવ લક્ષણે લક્ષિત એવો નાયક તત્વ, એવું ચૈતન્ય તત્વ, એવું શુદ્ધ તત્વ, એવું અપરિણામી તત્વ, ભૂતાર્થ તત્વ, એવો હું. આત્મા એવો નથી, હું એવો છું. આત્મા એવો છે એનો અર્થ એમ છે કે એ પર્યાય ઉભો રહીને આત્માની વાત કરે છે. હું એવો છું, હું શુદ્ધ તત્વ છું, હું ચૈતન્યમય તત્વ છું, હું અખંડ તત્વ છું, હું જ્ઞાયક તત્વ છું, એવો એનો અંદરમાં વિસ્તાર રહેલો છે. વિસ્તાર સામાન્ય સમુદાયથી પથરાયેલો છે અંદરમાં. એવો એક જ્ઞાયક ભાવ છે. એમાં અનંત ગુણોમાં એક જ્ઞાન ગુણ છે, એ મુખ્ય ગુણ કહેવામાં આવે છે, અસાધારણ ગુણ કહેવામાં આવે છે. કારણ કે જ્ઞાન સિવાય કોઈ ગુણો જાણવાનું સામર્થ્ય ધરાવતા નથી. એકલો જ્ઞાન ગુણ જ એવો છે કે એ દરેક ગુણને જાણે છે. દરેક ગુણનું શું પરિણમન થાય છે, દરેક ગુણ સત્તારૂપે અવસ્થિત કેવી રીતે છે, શાશ્વત રૂપે કેવી રીતે છે, પરિણમન રૂપે કેવી રીતે છે,
ઈ બધું જાણવું જ્ઞાનમાં ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું ચાલુ છે અને વર્તમાન ઉત્પાદ રૂપ પર્યાય થાય છે એમાં પણ આખા આત્માનું એવી રીતે જાણવું એમાં વર્તતું હોય છે પ્રત્યેક સમયે જ્ઞાનમાં એવો એક જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ગુણની જ્ઞાનની પર્યાય છે આપણે આ લયનો વિસ્તાર ચાલે છે પણ આપણે વ્યવસ્થિત એને એક વખત સમજી લઈને તો આપણને નય પક્ષ ન થાય અને નય પક્ષથી અતિક્રાંત ભાઈકો તે સમયનો સાર છે એ ખ્યાલમાં આવે તો એવું એક ત્રિકાળી દ્રવ્ય એમાં અનંત ગુણો અનંત ગુણમાં એક જ્ઞાન ગુણ એમાં જ્ઞાનની એક પર્યાય એ જ્ઞાનની પર્યાયના પાંચ ભેદ પડે છે જ્ઞાનની પર્યાય છે એ સામાન્ય જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાયના પ્રત્યેક સમયે પાંચ ભેદ પડે છે મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ એ પાંચ વિશેષ જ્ઞાન છે એ પાંચ વિશેષ જ્ઞાનમાં અત્યારે મનુષ્ય ગતિમાં આપણે બધા જીવો પાસે મતિ શ્રુત જ્ઞાનનો ઉપયોગ કામ કરે છે જ્ઞાનનો ઉપયોગ મતિ શ્રુત જ્ઞાનનો ઉપયોગ કામ કરે છે એ મતિ શ્રુત જ્ઞાનના ઉપયોગમાં એક શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાનમાં નયો હોય છે એક નાયક ભાવ એના આનંદ ગુણો એમાં એક જ્ઞાન ગુણ એમાં જ્ઞાનનો ઉપયોગ વર્તમાન વર્તતો એ ઉપયોગના ભેદ મતિ શ્રુત અવધિમન પ્રિય કેવળ એમાં પાંચે જ્ઞાનમાં માત્ર શ્રુત જ્ઞાનમાં નયો હોય છે એક શ્રુત જ્ઞાનને વિશે અનંત નયો અત્યારે પ્રવર્તી રહી છે શ્રીમદજીએ કીધું છે ને અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત નહીં નિક્ષેપ એ વ્યાખ્યાની છે ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજમતી બપાઈ તે માની છે ઈ આ વાત છે અનંત અનંત નયો એક જ્ઞાનને વિશે વર્તે છે તો એવા એક શ્રુત જ્ઞાનમાં અનંત નયો રહેલી છે એ અનંત નયો એક સમયે કામ કરે છે એમાં જે પ્રકારનો ઉપયોગ જે જગ્યાએ વર્તતો હોય એવી નહીં પડી જાય છે જે પ્રકારનું જ્ઞાન જે રીતે જેની સન્મુખતા થઈને વર્તતું હોય એવા જ્ઞાનમાં શ્રુત જ્ઞાનમાં એવી નહીં પડી જાય છે એને નય જ્ઞાન કહેવામાં આવે છે આવું નય જ્ઞાન ઓછામાં ઓછું નિશ્ચય અને વ્યવહાર બે નયનું જ્ઞાન તો જીવને હોવું જોઈએ એક નય જ્ઞાનથી વસ્તુને જોવી એ વસ્તુ છે અને એક સ્વભાવથી વસ્તુને જોવી જ્યારે કોઈ એમ કે આત્મા શુદ્ધ છે તો પછી કોઈ દલીલ કરે કે ભાઈ આત્મા શુદ્ધ છે પણ અત્યારે તો અશુદ્ધતા છે તો કે આત્મા અશુદ્ધ છે તો એ શુદ્ધ છે એ નિશ્ચય નહીં અશુદ્ધ છે અશુદ્ધ છે એ વ્યવહાર નહીં અશુદ્ધ છે પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે દ્રવ્ય અપેક્ષાએ અશુદ્ધતા છે હવે એ બે નય પક્ષને તમે બાદ કરો ગૌણ કરો તો આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે ઈતરનો સ્વભાવ છે શુદ્ધ રહેવું પર્યાય પર્યાય પોતે જે તે સમયે પોતાના પરિણામથી અશુદ્ધ છે એને કોઈ નહીં લાગુ પડતી નથી પણ જ્યારે તમે અન્યમતના ખંડન કરવા માટે બેઠા હો જ્યારે એની ચર્ચાથી તમારી ચર્ચા તમે ઉપાડો ત્યારે તમારે નહીંનો પ્રયોગ કર્યા વગર તમારી જીવની સ્થિતિને તમે સિદ્ધ ન કરી શકો માટે આચાર્ય ભગવાન અહીંયા નયોના પ્રકરણની મુખ્યતાથી પણ વર્ણન કરે છે ગુરુદેવની શૈલી એવી છે કે ગમે તેટલો કોઈ પણ શાસ્ત્રમાં નયોનો પ્રકાર આવે જેમ કે પ્રવચન સારમાં 47 નયનું વર્ણન આવ્યું તો 47 નયનું વર્ણન બરાબર જ્ઞાન અપેક્ષાએ ગુરુદેવ જેમ છે એમ વ્યવસ્થિત કરે કે આ સમયે આ જ્ઞાનમાં આવી નય વર્તી રહી છે જ્ઞાની હોય તો જ્ઞાનીને પણ એના પરિણામમાં અશુદ્ધતા વર્તી રહી છે તો અશુદ્ધ નહીં તે સમયે વિદ્યમાન છે એનું જ્ઞાન બરાબર ધરાવે પણ એક શૈલી ગુરુદેવની એવી એવું બધું જ્ઞાન ધરાવતા જાય પણ કોઈ પણ પ્રકાર ચાલતો હોય દ્રષ્ટિનો વિષય ચૂકે નહીં ત્યારે પણ દ્રષ્ટિના વિષયનું જોર એનું એવું જ અંદરમાં ચાલવું હોય એ નયની ચર્ચા ચાલતી હોય ને ત્યારે દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની ચર્ચા કરે દ્રષ્ટિને સાઈડમાં ન રાખે કારણ કે દ્રષ્ટિપૂર્વકનું જ્ઞાન જ ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે ત્યાર પહેલા તો જ્ઞાન જ નથી એ તો અજ્ઞાનના સાથે ત્યાર પહેલા
वास्तविक ज्ञान ज एने कहवाय के जेनी दृष्टि त्रिकारी द्रव्य ऊपर पड़ी गई एनी दृष्टि में सम्यकत्व आवी गयुं एज समय एवा ज्ञान नुं नाम सम्यक ज्ञान पड़े एने ज वास्तविकपणे ज्ञान कहेवामां आवे एवी आमां सम्यक दर्शन अने सम्यक ज्ञाननी संगता जे जीवने मळे छे एनी व्यवस्थानी वात पूज्य गुरुदेवश्रीए खूब चोखवट करी छे। आचार्य भगवानी आ गाथा प्रयोजनभूत अने महत्वनी छे। आजनो समय आपणो पूरो થઈ છે। પાંચમી બેસવા